ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલ આજે પાટણના સંડેર ખાતે ખોડલધામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન માટે આવ્યા હતા, જ્યારે સરકાર સામે સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા બનાવેલી યોજનાઓ હજુ સુધી 60% જ લોકો સુધી પહોંચી છે, જ્યારે 40% હજુ પણ લોકો સુધી નથી પહોંચી। સાથે સાથે તેમણે એ પણ જણાવ્યું કે જે પ્રમાણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તો તેને ગુજરાતના આરોગ્ય મંત્રીને તપાસ કરવી જોઈએ, છેલ્લા એક વર્ષના આંકડાઓ લઈને તેની જાંચ કરવી જોઈએ। સાથે સાથે ધારાસભ્ય અને મંત્રીઓને પણ એ પણ ટકોર કરી કે કેન્સર જે પ્રમાણે વધી રહ્યું છે તો દરેક દીકરીઓને દત્તક લેવો જોઈએ અને તેને પૌષ્ટિક આહાર આપી તેનો કેન્સર નાબૂદ કરવો જોઈએ। ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્ય પ્રધાન શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન જેમણે હંમેશા સમાજની ચિંતા કરી છે, એવા શ્રી માનનીય નરેશભાઈ પટેલ, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ, શિક્ષણ મંત્રી પૂર્વમાં શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, સંસદ સભ્ય શ્રી નરહરિભાઈ, સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટી શ્રી બિપિનભાઈ, ખોડલધામના ટ્રસ્ટી બેન અનાર, પ્રમુખ શ્રી ઉમિયાધામ શ્રી બાબુભાઈ પટેલ, મંચ પર બિરાજમાન બધા જ સમાજના આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો અને બાળકો યુવાનો, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એ પૂરા કાર્યક્રમનું આયોજન થયું છે। ઉત્તર ગુજરાતમાં સંડેર ખોડલધામ નું એક ભવ્ય અને દિવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે। ભવિષ્યમાં આ મંદિર જ્ઞાનનું મંદિર પણ બનશે, કૌશલ મંદિર પણ બનશે, કિસાનો માટે પણ પ્રેરણાનું સ્થાન બનશે, યુવાનો માટે રોજગાર માટેની એક તકો ઉપલબ્ધ બનશે અહીંથી, અને સમગ્ર સમાજના વિકાસ માટે ખોડલધામ ની આ જગા, આ પવિત્ર ધામ પૂરા વિશ્વને માર્ગદર્શન કરશે। મિત્રો, હું આ વાત કરવા માટે અને આ કામ કરવા માટે આદરણીય નરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મિત્રો, ખોડલધામનું મંદિર જ્યારે 4-5 વર્ષ પહેલા બન્યું ત્યારે એના ઉદઘાટનમાં જવાનું થયું હતું। આ 4-5 વર્ષમાં ખોડલધામનો વિકાસ કેવી રીતે થયો છે એની એક નાની સરખી ફિલ્મ આપણે પણ જોઈ, અમે પણ જોઈ। મિત્રો, સામાન્ય રીતે મંદિરો બનતા હોય છે, લોકો દર્શન માટે આવતા હોય છે, પૂજા અર્ચના કરતા હોય છે, ભક્તિભાવથી પોતાને તરબોર કરતા હોય છે, પરંતુ એ માનવીય ચેતનાનું કેન્દ્ર બનવું જોઈએ, સમાજની યા તો રાજ્યની યા તો પૂરે ભારતની દેશની સમસ્યાઓને હલ કરવા માટે, સમસ્યાઓનું સમાધાન કરવા માટે પણ મંદિરો ચેતનાનું કેન્દ્ર બને એના માટેનો પ્રયાસ નરેશભાઈ અને એમની ટીમને કર્યો છે, અને એટલા માટે હું એમને અભિનંદન આપું છું। મિત્રો, ઈંટ અને ચૂનાના બનેલા મંદિરો જ્યાં સુધી સમાજના પરિવર્તન ન લાવી શકે ત્યાં સુધી મંદિરોનો કોઈ અર્થ રહેતો નથી। મિત્રો, સમાજમાં મહિલાઓમાં બાળકોમાં યુવાઓમાં શું જરૂરિયાતો છે
એ જરૂરિયાતોને પૂરી પાડવા માટે સઘન પ્રયાસ, અનેક પ્રકારની યોજનાઓ બનાવીને એમના ઘર સુધી પહોંચાડવાનું કામ સમાજ કરી રહ્યો છે, અને એટલા માટે હું વારે વારે સમાજને અભિનંદન આપું છું. મિત્રો, આપ બધા પણ જાણો છો ને, આપણા પૂર્વજો પણ એ જ કામ કરતા હતા કે ગામમાં એક દો પાટીદાર સમાજનું ઘર હોય તો સમગ્ર ગામનું એ ચેતનાનું કેન્દ્ર બનતું હતું. એવું છે, કોઈ બી સમસ્યા કોઈ પણ પરિવારની જ્યારે આવતી હતી ત્યારે એનું માર્ગદર્શન લેવા માટે, સહાય મેળવવા માટે એ પાટીદાર સમાજના ઘર તરફ નજર રાખતા હતા. મિત્રો, એ આપણી ઉદારતા હતી. મિત્રો, અને એ રીતે આપણા પૂર્વજોએ વર્ષોના વર્ષો સુધી કામ કર્યું છે. મેં મારા પિતાજીને મેં એ કામ કરતા જોયા છે. મિત્રો, શાયદ નવી પેઢીને ખબર નહીં હોય, મહેસાણા જિલ્લો અને આસપાસનો વિસ્તાર સયાજીરાવ ગાયકવાડના સમયની અંદર હતો. મિત્રો, ને સયાજીરાવ ગાયકવાડ ના રાજની અંદર કમ્પલસરી એજ્યુકેશન હતું, ચાહે મહિલા હોય, દીકરી હોય અથવા તો દીકરો હોય, કમ્પલસરી ઇલેક્શન હતું. અને બીજું, સમાજ સ્કૂલ તૈયાર કરે, સમાજ સ્કૂલ બનાવે, પણ ટીચર આપવાનું કામ એ સયાજીરાવ ગાયકવાડ કરતી હતી. મિત્રો, દાન દક્ષિણા ગામના લોકો આપતા હતા, લોકોની પાસેથી કલેક્શન કરતા હતા, અને એક સુંદર સ્કૂલ બનતી હતી. મિત્રો, એ જ રીતે ધર્મશાળા બનતી હતી, અને એ બધું દાનથી થતું હતું. મિત્રો, આજે જ્યારે ગુજરાતમાં આપણે સ્કૂલ શરૂ કરવી હોય તો બધા જ એ કામ નથી કરી શકતા. મિત્રો, આજ કઈ ભાઈ બહેનોએ દાનનો પ્રવાહ વહાવ્યો એમને પણ હું અભિનંદન આપું છું. મિત્રો, એમને પણ અભિનંદન આપું છું. પણ એક વાત તો કહી દઉં, હું મહિલા છું, આપ જે કંઈ કમાયા છો એ એકલા કમાયા નથી. મિત્રો, તમારી સાથે તમારી પત્ની, તમારી માં, તમારી બહેન, એ બધાના પરિશ્રમથી આજે તમે સમૃદ્ધ બન્યા છો. મિત્રો, અને આ વાત મેં સૌરાષ્ટ્રના એક બે આવા સંમેલનોમાં આવી હતી ત્યારે પણ મેં કહી હતી. મહિલાનું સન્માનની વાત અમારા એન્કરે કરી, યત્ર નરસિંહ પૂજતે તત્ર રમંતે દેવતા. અહીં એકે બેન ના દેખાય, અહીં એકે બેન ના દેખાય. તમે 1,11,000 ના દાન કર્યું, મને આનંદ થાત કે જ્યારે એની પત્ની એની સાથે હોત, યા તો એની માતા એની સાથે હોત, તો એને પણ કેટલું ગૌરવ થયું હોત. મિત્રો, એને પણ કેટલું ગૌરવ થયું હોત. એવું છે, અને આજે મહિલાઓ જે રીતે કામ કરી રહી છે, ખેતરમાં ગાય ધોવી, ભેંસ ધોવી, ખેતરનું કામ કરવું, બાળકોને જન્મ આપીને મોટા કરવા, તૈયાર કરવા, સંસ્કાર આપવા, એ અઘરું કામ છે. મિત્રો, આવો જ એક સમાજ એકત્ર થયો હતો, બહેનો પણ ક્યાંક ખૂણામાં બેઠી હતી, ત્યારે એક કોમેન્ટ આવી કે બહેનો ઘરમાં આખો દિવસ શું કરે છે, બહેનો ઘરમાં આખો દિવસ શું કરે છે. એક ચબરાક મહિલા હતી, એને ફટાક દઈને જવાબ આપ્યો કે ભાઈ, હું મારા ઘરની એલાર્મ છું, હું મારા ઘરની કૂક છું, હું બાળકોની ટીચર છું, જ્યારે મારા ઘરમાં મહેમાનો આવે છે ત્યારે હું રિસેપ્શનિસ્ટ છું, અને બુઝુર્ગો ઘરમાં છે એમની હું નર્સ પણ છું, અને જ્યારે
રાતના કઈ બહાર જવાનું હોય ત્યારે તૈયાર થઈને મોડેલ બનીને મારા પતિની સાથે જાઉં છું ત્યારે હું ઘરની મહારાણી છું મિત્રો. એક દાડો તો ઘરનું રસોડું સંભાળો. કેટલો સટીક જવાબ એ મહિલાએ આપ્યો છે મિત્રો, જેની નોંધ ભાગ્યે જ લેવાતી હોય છે મિત્રો. એક દો વાત એટલા માટે કરવા માંગુ છું કે આપે દાનનો પ્રવાહ વહાવ્યો, બહુ સારું કામ કર્યું, પણ આ પૂરા દેશમાં કેન્સર થઈ રહ્યું છે મિત્રો, હાર્ટ એટેક આવી રહ્યો છે. આ નવરાત્રિના સમયની અંદર કેટલા યુવાનો ગરબા ગાતા ગાતા મૃત્યુ પામ્યા, તમને ખબર છે, મને ખબર છે, એનું એનાલિસિસ થવું જોઈએ મિત્રો. શા માટે આ ઘટનાઓ બની રહી છે, એવું શું આપણે કરી રહ્યા છે કે જેને કારણે ઘટનાઓ બની રહી છે. હમણાં આજ તો એક 13 વર્ષનો કે 16 વર્ષનો દીકરો ગુજરી ગયો અને તમે એનાલિસ કરો છો કે નહીં મને ખબર નથી, પણ અમારા ઋષિકેશભાઈ બેઠા છે. તમે પાછલા 1 વર્ષની અંદર કેટલા યુવાનો મૃત્યુ પામ્યા તો એનો હિસાબ કરો અને એનો સ્ટડી કરાવો, એમાં કેટલી મહિલાઓના મૃત્યુ થયા અને કેટલા પુરુષોના મૃત્યુ થયા, કેટલા યુવાનોના મૃત્યુ થયા, એનું પણ એનાલિસિસ કરો મિત્રો. આ બહુ સમજવા જેવી વાત છે મિત્રો. આપણે કારણ બતાવીએ છીએ કોરોના કોરોના કારણે થાય, ના, એ તો મનસુખભાઈને મેં પૂછ્યું હતું કે આ જે વાત થઈ રહી છે કે કોરોનાને કારણે આ જે મૃત્યુ થઈ રહ્યા છે હાર્ટ એટેકથી, તો એમણે સર્વે કરાવ્યો એટલું નહીં, એમને રિસર્ચ પણ કરાવી, પણ એમાં કોરોનાનો કોઈ કારણ નથી મિત્રો. તો પછી કયા કારણો છે કે આ બધું થઈ રહ્યું છે? એક તો એ વાત મારે આપની સમક્ષ મૂકવી હતી. બીજું, કેન્સર સૌથી વધારે મહિલાઓને કેન્સર થઈ રહ્યું છે, અને એ પર સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયનું કેન્સર. મહિલાઓને ખબર પડતી નથી, અંદાજ નથી આવતો, ડોક્ટર પાસે જતા નથી, શરમ આવે છે, સંકોચ થાય છે, અને એટલા માટે કેન્સર વધતું જાય છે, વધતું જાય છે, વધતું જાય છે, અને અંતે એક માને આપણે ગુમાવી બેસીએ છીએ. એક પરિવાર અનાથ બની જાય છે, બાળકો અનાથ બની જાય છે, અને એટલા માટે જ્યારે ઉત્તર પ્રદેશમાં એ કામની શરૂઆત મેં કરી અને એક એક જિલ્લાની અંદર આંકડા જ્યારે મેં માગ્યા કે મને બતાવો કેટલા બહેનોને અત્યારે કેન્સર છે અને કેટલા મૃત્યુ પામ્યા, કેટલી ઉંમરમાં મૃત્યુ પામ્યા, કોઈ 25, કોઈ 30, કોઈ 40 વર્ષ, 2 બાળકો, 3 બાળકો, 4 બાળકો, અને ત્યારે મને વાતની ખબર નહોતી મિત્રો, પણ મને એક ડોક્ટર બહેન જે એક મેડિકલ યુનિવર્સિટીની નિર્દેશક છે, ડાયરેક્ટર છે, એ મળવા માટે આવી અને મને એને કહ્યું કે મેડમ આપ જો સહકાર આપતા હો તો મારે રાજભવનમાં એક કાર્યક્રમ કરવો છે. મેં એને કહ્યું કયો કાર્યક્રમ કરવો છે? તો 9 થી 14 વર્ષની દીકરીઓને મારે કેન્સર ન થાય એના માટેની વેક્સિન આપી છે. નવ થી 14 વર્ષની દીકરીઓને જો આપણે વેક્સિન આપી દઈએ તો એને ભવિષ્યમાં કેન્સર નહીં થાય, એને કેન્સર નહીં થાય મિત્રો. તો મેં રાજભવનથી એનો આરંભ કર્યો. 2-6 મહિનાના અંતરે 2 વેક્સિન લેવાની હોય છે, પણ એ વેક્સિનની કિંમત 1,000-1,500 રૂપિયા હોય છે, એટલે 3,000 રૂપિયાનો ખર્ચ થાય, અને એટલે સમાજ
આમ વાત કરે કે દીકરી મારો દિલનો ટુકડો છે, પણ જ્યારે વેક્સિન આપવાની વાત આવે ત્યારે 3000 રૂપિયા, અરે જિંદગીમાં 3000 રૂપિયા જ ખર્ચ કરવાનો છે, એથી વધારે દઈ મિત્ર. યદી આપણને બધાઓને આપણી દીકરી વહાલી હોય અને એને મરતા નથી જોવી મિત્રો, એના બાળકોને તડપતા નથી જોવા, તો 3000 રૂપિયાનો ખર્ચ કરીને આપણા ઘરમાં જો 9 થી 14 વર્ષની દીકરી હોય તો આવતી જ કાલે હોસ્પિટલમાં જઈ વેક્સિન અપાવવાનું કામ કરો મિત્રો, ખોડલમાં સંતોષ થશે. ખોડલ માને આનંદ થશે, ગૌરવ થશે. બીજું કેટલું બધું દાન આવ્યું મિત્રો, મેં તો પ્રફુલભાઈને કહીશ, પ્રફુલભાઈ એક સંમેલન આવું રાખો, એમાં મંદિર માટે નહીં પણ કેન્સર માટે લોકો દાન આપે, કેન્સર માટે લોકો દાન આપે, દીકરીને બચાવવા માટે લોકો દાન આપે, દીકરીને બચાવવા માટે દાન. એકલી દીકરીને નથી બચાવવાની મિત્રો, એના આખા પરિવારને બચાવવાનું છે. અને એટલા માટે હું આ વિષય તમારી વચ્ચે મૂકું છું મિત્રો. મેં તો યુપીમાં શરૂ કરી દીધું છે અને અત્યાર સુધીમાં લગભગ 50,000 કરતા વધારે દીકરીઓને વેક્સિન આપી છે, સરકાર દ્વારા નહીં, સરકાર દ્વારા નહીં, સમાજ દ્વારા, ઇન્ડસ્ટ્રીઝ દ્વારા, બેંકો દ્વારા. બીજું આપણા પ્રધાનમંત્રી એમ કહે છે કે 2025 તક ભારતમાંથી ટીબી મુક્ત કરવો છે અને પૂરા વિશ્વએ એનો સ્વીકાર કર્યો છે, બધા પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે. હું તો એક રિક્વેસ્ટ આ બધાઓને કરીશ, મંત્રીઓને પણ કરીશ, એમએલએ એમપી બધાને કરીશ કે આપ એક એક ટીબી પેશન્ટ ગોદ લો, 6 મહિના એને જરા સારું પૌષ્ટિક આહાર ખવડાવો તો એ ટીબીમાંથી બહાર નીકળી જશે મિત્રો. આ મારો સ્વયં અનુભવ છે. ઉત્તર પ્રદેશમાં પાછલા 2 વર્ષમાં દરેક જિલ્લાઓમાં જઈને લોકોને પ્રેરિત કરીને લગભગ 2 લાખ પેશન્ટોને અમે ટીબી મુક્ત કરાવ્યા છે, માત્ર મારા પ્રયાસોથી થયા છે. તો ટીબી મુક્ત સમાજ બને, કેન્સર મુક્ત સમાજ બને, શિક્ષિત સમાજ બને, કોઈ બેકાર ન રહે, બેરોજગાર ના હોય, એના માટેનો સતત પ્રયાસ ભારત સરકાર, રાજ્ય સરકાર કરતી હોય છે. અને એમાં થોડું પણ યોગદાન જો સમાજ કરે તો જે લક્ષ આપણે 2025માં ટીબી મુક્ત રાખ્યું છે એની અંદર જો સમાજ સહયોગી બની જાય તો આ 2024ના અંત સુધીમાં આપણે આપણા ગુજરાતને ટીબી મુક્ત બનાવી શકીએ મિત્રો, ટીબી મુક્ત બનાવી શકીએ. માત્ર એને થોડુંક પૌષ્ટિક આહાર આપવાની જરૂર છે, બાકી કોઈ કશી જરૂર નથી. આવું એક છેલ્લું સૂચન મારું છે મિત્રો, ઇસ તરફ નરેન્દ્રભાઈ મોદીએ અલગ અલગ પ્રકારના અભિયાનો ચલાવ્યા છે, સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું, લોકોએ પકડ્યું અને ગામે ગામ સ્વચ્છતાના અભિયાન ચલે છે, રોડની સફાઈ હોય, મંદિરની સફાઈ હોય, નદીની સફાઈ હોય, સાગરની સફાઈ હોય, દિલની સફાઈ પણ હોય, ગલત વિચારો ના આવે એ પણ સફાઈ કરવાની જ. તો એ પ્રકારના જે અભિયાનો ચાલે છે એનું પરિણામ આપણને સામે દેખાતું હોય છે. આપણે ગરીબાઈને દૂર કરવા માંગીએ છીએ પણ ગરીબાઈને દૂર કેવી રીતે કરી શકાય એના માટે નરેન્દ્રભાઈએ કેટલી યોજનાઓ બનાવી, કેટલી યોજનાઓ બની હું ગણવા નથી માંગતી મિત્રો. અને એ પાછલા 5-7 વર્ષથી એ યોજનાઓની અમલવારી થઈ રહી છે, ઘર ઘર યોજનાઓ પહોંચી રહી છે. અને એને કારણે હમણાં છેલ્લે
जे आंकड़ा आपणी सामे आव्या एमां 13.5 करोड़ परिवार गरीबाईमांथी मुक्त थया। 13.5 करोड़ परिवार गरीबाईमांथी मुक्त थया छे मित्रो, ए एनुं परिणाम छे। अने ए परिणाम एटले माटे आव्युं छे के एक एक चीज लईने, एक एक समस्या लईने एने केवी रीते दूर करी शकाय एना माटेनी योजनाओ अने एनुं अमलीकरण ए आपणा प्रधानमंत्रीનું મુખ્ય લક્ષ્ય છે મિત્રો। અને એટલે મારી એક સલાહ કહો કે જે માનવું હોય માનો, પણ અમારા યુવાનો આજકાલ એ ખોડલધામ માટે બહુ જ કામ કરી રહ્યા છે। આપ ઘરે ઘરે જાઓ છો, સર્વે કરો છો, બધું જ કરો છો, તો ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, એમાં યુવાનો ખાસ કરીને સમિતિ જે બની છે, સમિતિ 5 ગામનો સર્વે કરે, ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં 5નો સર્વે કરે, અહીં સર્વે કરે, અહીં સર્વે કરે, ડિટેઇલ સર્વે, ઘરમાં બાળકો, ઘરમાં શું કામ કરે છે, ક્યાં ભણે છે, કેટલી આવક છે, સરકારના કેટલા લાભ મળ્યા નથી મળ્યા, આ બધો ડિટેઇલ સર્વે એ ગામમાં રહેવા વાળા લોકોનો કરે। એમાં એકલું એ નહીં રાખવું જોઈએ કે માત્ર ને માત્ર પાટીદાર સમાજ હોય તો જ સર્વે કરવાનો, ભાઈ આપણે તો ઉદાર દીના લોકો છીએ। એ ગામમાં 100 પરિવાર હોય કે 150 પરિવાર હોય, કોઈ પણ સમાજના પરિવારો હોય, બધાનો સર્વે કરીએ આપણે। અને જેનું જે ખૂટતું હોય એ આપણા થકી અપાય, સરકારનો લાભ અપાય એ લોકોને। હવે આપ આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી શ્રી આવડી મોટી યોજના કરી હેલ્થ માટે, ગરીબ પરિવારનો નીનું ઓપરેશન, હાર્ટનું ઓપરેશન, કિડનીનું ઓપરેશન કોઈ પરિવાર કરાવી નહોતું શકતું મિત્રો, પણ એ 5 લાખ રૂપિયાનું જે ગોલ્ડન કાર્ડ મળી રહ્યું છે ત્યારે એમના પૈસા તો બચી રહ્યા છે ને। અને એ જો બચત થઈ છે ક્યાંક શિક્ષામાં, ક્યાંક ઘર રિપેરિંગમાં, ક્યાંક સાથ સજામાં, એ લોકો કરી શકે છે મિત્રો। અને મારો એ અનુભવ, હું અહીં હતી જ્યાં છું ત્યાં એ ધ્યાનમાં આવે છે કે આપણી બનાવેલી યોજનાઓ લાભાર્થી સુધી લગભગ 60% પહોંચી છે, 40% લાભાર્થી સુધી એ યોજનાઓ નથી પહોંચી મિત્રો, એ યોજનાઓ નથી પહોંચી। અને એટલે મેં એ કહ્યું કે 5-5 ગામ, 5 સેન્ટર હોય તો 25 ગામ એનો પૂરો સર્વે, એમાંથી આપને ખબર પડશે કે કયા પ્રકારની યોજનાઓ હજુ સુધી નથી મળી। તો સરકારને પણ આપ મદદ કરી શકો છો, સરકારની યોજનાઓ છે, આવે લોકો નામ આપો તો એ લોકો કામ કરી શકે અને એને લાભ મળી શકે એવું છે। તો સમાજના ઉત્થાન માટે કામ, વિશ્વકર્મા યોજના હમણાં જાહેર કરી છે મિત્રો, આપને પણ ખબર છે 18 પ્રકારનું કામ કરનાર લોકો આ મંડપ બાંધ્યો, કોણે બાંધ્યો, મકાન બનાવ્યું કોણે બનાવ્યું, ગાર્ડન સાફ કર્યો ગાર્ડન બનાવ્યો કોણે કર્યો, સરસ મજાના દાગીના બનાવીને પણ આપ્યા કોણે કર્યા। તો આ જે સર્જન કરનાર વ્યક્તિઓ છે એના તરફ તો આજ સુધી કોઈનું ધ્યાન નહોતું ગયું મિત્રો, પણ નરેન્દ્રભાઈ મોદીએ એ સમાજ માટે, એવા 18 સમાજો માટે એક ટ્રેનિંગ વ્યવસ્થા શરૂ કરી છે અને એને ટ્રેનિંગ પછી એને કીટ આપવાની વ્યવસ્થા કરી છે અને ત્યાર પછી એને મુદ્રામાંથી એને લોન આપવાની વ્યવસ્થા કરી છે। તો મારું કહેવાનું એ તાત્પર્ય છે કે આપ જ્યારે ગામનો સર્વે કરો એની અંદર આવા પ્રકારનું કામ કરવાવાળા કેટલા લોકો છે, એમને ટ્રેનિંગની જરૂરિયાત છે, એમના પરિવારમાં યુવા દીકરો છે ને એને ટ્રેનિંગ આપવાની જરૂરિયાત છે, અને એ જો 2 મહિનામાં શીખી જાય તો એને લોન આપીને એને પગભર કરવાનું કામ નરેન્દ્રભાઈ ઈચ્છે છે કે આપ બધા કરો, ધારાસભ્ય કરે, એમપી કરે, સમાજના આગેવાનો કરે, સરપંચ કરે, આ બધા ભેગા મળીને પોતપોતાના ગામનું સર્વે કરીને એમને આપવાનું કામ કરશે તો જલ્દીથી
गुजरात नहीं पूरो देश आगळ आवशे मित्रो। तो आप बधा ए कार्यक्रमनी अंदर आव्या छो, रसोई तैयार छे, सरस मजानी सुगंधी आवी रही छे, अने समय पण थयो छे भोजननो, अने एटला माटे वधारे न बोलता, हम तो वधारे बोली ज गई छु, पण मने एवुं थयुं के घणा समय पछी आवो अवसर प्राप्त थयो छे, तो जरा बे वात बतावी बधुं। पण छेल्ले हुं ए जरूर कहीश मित्रो, कैंसर माटे अने टीबी माटे जो आपनो प्रयास चालू थशे तो हुं मानुं छुं के सौथी वधारे आनंद मारा नरेशभाई ने थशे अने माता आप उपर आशीर्वाद वरसावशे। मित्रो आप बधाने खूब खूब बधाई अभिनंदन, काम करता रहो, समाजनो आनंद लेता रहो, डोनेशन करता रहो, समस्त समस्याओं दूर करता रहो, एज अध्यक्ष जय हिंद।